વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાષાંતરની ક્રિયા કઈ રીતે થાય એ વિશે આપણે અગાઉ જોઈ ગયા હતા કે પેલા આરએનએ દ્વારા પ્રત્યાંતર થાય અને ત્યાર પછી જે આરએનએ ને જોડેલ સંકેતન છે એ સંકેતન પ્રમાણે એ સંકેતો ઉકેલવું એને ભાષાંતર કહેવાય છે. એ ઉકેલીને એ મુજબના એવી પછી ભેગા કરી અને એમાંથી આખી જે નિર્માણ થાય છે ભાષાંતરિત
કરતા નથી એ વધારાના ક્રમ હોય 20 કે ભાષાંતર કેટલા થાય તૃતીયનો એ વિષયનો જે 5 પ્રાઇમ જેના પણ છે એમાં પ્રારંભિક સંકેત રહેલા હોય છે એ પ્રારંભિક સંકેત થી પહેલા તૃતીય જોડાય છે અને 3 કે જે સમાપન સ્થાને આવે છે એ સમાપન સ્થાન પછી તૃતીય ગુણાંક થતો એમઆરએન એટલે કે મેસેન્જર આરએન એયુજી સાથે જોડાય અને એની ઓળખ થાય પહેલા એટલે પ્રારંભ થઈ જાય અને ત્યાર પછી ટીઆરએનએ સાથે જોડાય ત્યારબાદ રિબોસોમ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરતા જાય અને પ્રોટીનના અણુ એકબીજા સાથે પ્રોટીન સંશ્લેષણ કરવા માટે એમિનો એસિડના અણુ એકબીજા સાથે જોડાતા જાય અને પેપ્ટાઇડ શૃંખલાઓ જોડાતા જોડાતા પ્રલંબન તરફ અગ્રેસર થાય છે જ્યાં જીનની ક્રિયાવિધિ થતી એમિનો એસિડ પ્લસ ટીઆરએનએ એ બંને સાથે મળે એટલે જટિલ રચના થાય છે અને ત્યારબાદ તે ટીઆરએનએ ના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવી અને એમઆરએનએ ના ઉચિત સંકેત સાથે જોડાય છે આમ જે તો ક્રમશઃ એમિનો એસિડ જોડાય પેપ્ટાઇડ બંધ બને પેપ્ટાઇડ શૃંખલા જોડાય પોલીપેપ્ટાઇડ માં પરિણમે એટલે જે પોલિમરાઇઝેશન કહે છે એના અનુક્રમોમાં ભાષાંતરણ પામે ડીએનએ દ્વારા નિર્દિષ્ટ અને આરએનએ દ્વારા નિરૂપિત આ આખી ભાષાંતરણની પ્રક્રિયા ડીએનએ દ્વારા નિર્દિષ્ટ શા માટે કે જે આપણે આપણા વતે વંશ પરંપરાગત લક્ષણો છે એ લક્ષણોની બધી માહિતી છે એ ડીએનએ પાસે એટલે એ નિર્દેશન આપે છે એમઆરએનએ અને ત્યાર પછી આરએનએ છે એ ટીઆરએનએ આરએનએ અને એમઆરએનએ ત્રણે મળી અને આખા પ્રોટીનનું સંશ્લેષણ કરી અને પ્રોટીન નિરૂપિત કરે છે છેલ્લે રિલીઝ ફેક્ટર હોય છે આ રિલીઝ ફેક્ટર સાથે જોડાય એટલે એમઆરએનએ છે ત્યાંથી છૂટો પડી જાય છે અને સમાપ્તિનું સંકેતન થાય છે ભાષાંતરનો અંત છે એ આવે અને પોલીપેપ્ટાઇડની શૃંખલા રિબોસોમથી મુક્ત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ એટલે શું એના વિશે આપણે જોવાના છે જનીન એટલે વારસાગત લક્ષણો માટે જવાબદાર ડીએનએની પાંખ પર રહેલા એક ડીએનએની પાંખ પર આશરે 30,000 જેટલા જનીનો હ્યુમન બિંગ્સમાં એટલે કે માનવ જાતમાં હોય છે જે વંશ પરંપરાગત જે લક્ષણો છે એનું અનુગમન કરે છે તો આ જનીનોની અભિવ્યક્તિ એટલે કે જનીનો અભિવ્યક્તિનું નિયંત્રણ શા આટલા બધા જનીનો છે દરેકની પાસે એક થી વધારે લક્ષણો વ્યક્ત થવાની શક્તિ છે વ્યક્ત કરવાની શક્તિ પણ આપણા જીવનની અંદર આપણે જોશું તો વિવિધ પ્રોટીનથી બનેલું આપણું શરીર આ દરેક પ્રોટીન કઈ એક જ સમયે જરૂર પ્રોટીન ઉત્સેચકો પ્રોટીન ના બનેલા છે અને જુદા જુદા સમયે વિવિધ ઉત્સેચકો નો ઉપયોગ આવતો હોય છે ઉદાહરણ તરીકે આપણે આપણે અનુસૃતિ બની બીજા પણ સમયે બીજમાં કે અંકુર ઉત્પન્ની ક્રિયાને પ્રગતિત કરતા જનીનો છે એની જરૂરી હોય છે આ જનીનો પુખ્ત હોય એને જરૂરી ના બીજી વખત વાત કરે તો પુષ્પોદ્ભવ થઈ ગયા પછી એ પુષ્પો બની ત્યારે અને પછી ફળ બને ત્યારે જુદા જુદા પ્રકારના જનીનો જીવન ક્રમમાં બધા એક કોષ એક જ પ્રકારના જનીન યુક્ત ધરાવે એમાંથી જનીન બદલાયેલા હોતા એટલે બધા જનીનો પડેલા છે અમુક જનીનને કયા સમયે વ્યક્ત થતું કે જેને લીધે જીવન ક્રમ જળવાયું અને કયા સમયે નિષ્ક્રિય બની ગયું એ જે વસ્તુ થાય છે એને જનીન નિયંત્રણ કહેવામાં આવે છે અભિવ્યક્તિ ના સમય એ એને દર્શન થવું અને જરૂર ન હોય ત્યારે સુષુપ્ત થઈ જવું એને જનીન નિયંત્રણ કહેવાય હવે જનીનોની ઇચ્છિત જનીનો યંત્ર પ્રક્રિયા સમય સાથે જરૂરી છે આનો અર્થ કે જ્યારે ચોક્કસ ઉંમર થાય ત્યારે અમુક ઉત્સેચકોની જરૂર પડે તે પહેલા ના પડે તો યંત્રવત સમય એને અભિવ્યક્ત થવાની જરૂર છે અથવા તો એને ક્રિયાશીલતા છે જનીનોની
એમાં પ્રોકેરિયોટિકમાં જટિલતા ઓછી છે પણ યુકેરિયોટિકમાં જટિલતા ખૂબ જ છે આવા કોષમાં આટલા બધા જનીનોની કારણ હાજરીને કારણે તેમની જટિલતા વધી જાય છે એનું નિયંત્રણ કરવું એક યાંત્રિક ઘટના છે આના માટે જેકોબ અને મોનાર્ડ નામના જે બે વૈજ્ઞાનિકો છે શોધી કાઢ્યું જરૂરી જનીનો અભિવ્યક્ત થવા જોઈએ અને આગળ જે જરૂરી જનીનો યોગ્ય સમયે અભિવ્યક્ત થાય એવા બધા જનીનોને આપણે રચનાત્મક જનીન કહેવામાં આવે છે અમુક જનીનો એવા હોય છે કે જે જનીનો છે એ ક્રિયાશીલ જનીનો છે એની ક્રિયાને અવરોધે તો જ એ પોતાનું કાર્ય કરી શકે તો આવા જે અવરોધતા જનીનો છે એમાં ઓપરેટર જનીન છે અવરોધક તરીકે વર્તે છે અને એ અવરોધક તરીકે વર્તે જ્યારે તમારે એમઆરએનએ નું કાર્ય થતું હોય ત્યારે પોલિમરાઇઝેશનનું કાર્ય છે એમઆરએ છે કે જે ડિટેલ્સ છે ઇન્ફોર્મેશન કે અનુવાસી ઇન્ફોર્મેશનમાં મેળવતું ત્યારે પોલિમરાઇઝેશનનું કાર્ય નથી હોતું તો એ વખતે એને અવરોધક જનીન વડે અવરોધવામાં આવે છે રચનાત્મક જનીન છે જનીક છે એના કાર્યને અવરોધે એ જનીનોને વિગ્રહક જનીન પૂર્વગામી અને અંતઃસ્ત્રાવ એ નિગ્રાહક જનીનને પકડી રાખે જો નિગ્રાહક જનીનને પકડી રાખે તો ઓપરેટર ખુલ્લું થાય અને તો જ આરએનએ પોલિમરેઝ પ્રમોટરનું જોડાણ થઈ જાય એમઆરએનએ સાથે અને જનીન પ્રત્યાંતરની પ્રક્રિયા પ્રારંભ વિવિધ શર્કરાઓ ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરે અને એના એમાં થતા જે ગુણધર્મો છે એમાં ફેરફાર કેવા પ્રકારના થાય છે જે આ ત્રણે શર્કરાઓના સંશ્લેષણનું નિયંત્રણ કરે તેને ઓપેરોન કહે છે ઓપેરોન છે એ પોતે પોતાની સાઇટ ધરાવે છે ઓપેરોન સાઇટને ઓપ પર દર્શાવે અને રચનાત્મક જનીનો છે એ ને ઝેડ વાય અને એ માં વિભાજિત કરી શકાય ઓપરેટર સાઇટ દ્વારા નિગ્રહિત પ્રોટીન દ્વારા નિયંત્રિત થાય છે જે ઓપરેટર સાઇટ છે એ નિગ્રહિત પ્રોટીન છે એના ઉપર નિયંત્રણ કરે પ્રોટીન જનીનમાં આઈ દ્વારા પેદા થાય છે એ નિયામકી જનીન છે નિયામકી જનીન છે એ જનીનોને અભિવ્યક્ત થવું કે ન થવું તે ઓપરેટરની સ્વિચ ઉપર આધાર રાખે છે જો સ્વિચ ઓન હોય ઓપરેટર તો ત્રણેય જનીનો છે એમઆરએનએના સમાન માર્ગને ફોલો કરે છે અને પ્રત્યાંતરની પ્રક્રિયા પ્રારંભાય છે અને જો સ્વિચ ઓફ હોય કે ઓન હોય ઓફ હોય તો એ ક્રિયા બંધ થઈ જાય છે ઓન ઓફ સ્વિચ થવું એ નિગ્રહક જનીનના હાથમાં આવે છે એના પર આધાર રાખે છે જ્યારે આ પ્રોટીન ઓ સાથે જોડાય ત્યારે અવરોધ આવે અને સ્વિચ પડી જાય અને ત્રણેય જનીન અભિવ્યક્ત કરવા થાય સ્વિચ પડી જાય એનો મતલબ છે કે નિગ્રહક જનીન વડે એનો નિગ્રહ થયો એટલે કે અવરોધ થયો ઓપેરોન ની આપણે વાત કરી તો એમાં કેટલા પ્રકારના જનીન એટલે કે નિયંત્રક જનીન લેગ્નિકા પ્રમોટર જનીન ઓપરેટર જનીન અને રચનાત્મક જનીન આ ચાર જનીનનો યોગ છે એ યોગને ઓપેરોન કહેવામાં આવે છે રચનાત્મક જનીનો છે એ કોણ છે કે ડીએનએના ખંડો છે કારણ કે રચના કરે છે પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતો ધરાવે છે અને એ મુજબ ની રચના થતી હોય છે નિયંત્રક જનીનો ઇન્ડક્શન કે નિગ્રહ તરીકે નિયંત્રણ કરે છે એના
ત્રણ પ્રકાર છે રેગ્યુલેટરી બીજી પ્રમોટર અને ત્રીજું ઓપરેટર.